છે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. આજ સ્ટાન્ડર્ડ કેજી વિષય ગુજરાતી. કથી ગણી બોલ એટલે કથી ગ કથી ટ કેમ લખવું અને કે કાપવું આજે હું તમને કરાવીશ. તો ક કમળ નો ક, ખ કટારા નો ક, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ગ, ચ ચકલી નો ચ, છ છત્રી નો ચ, છ જમલોક નો જ, છ જબલા નો જ, મીટ ટપાલી નો ક. તો બસ હવે કઈ રીતે લખીશું? તમે પેલા આગળ તો હવે લખ્યા છે ક અમારા કમા ત્રણ ટપ લોડ કરીશું, પછી આ રીતે કરીશું. ક અમર નો ક એ જ રીતે મેં અહીંયા લોડ કરેલા છે. અહીંયા પણ એ રીતે જ આપણે ક લખીશું. આને આ રીતે આમ જોડીશું, આને આ રીતે જોડીશું અને પછી અહીંયા વચ્ચે રીતે કરીશું. તો ક કમળ નો ક એ જ રીતે આપણે અહીંયા લખીશું, આને અહીંયા જોડીશું, આને આ રીતે જોડીશું અને વચ્ચે લીટી કરીશું. ક કમળ નો ક. હવે લખીશું ક ખટારા નો ક. તો એ કઈ રીતે કરીશું? તો બે સાઈડમાં ટપ્પા કરીશું, બે નીચે કરીશું, એક સાઈડમાં કરીશું. અને આ રીતે જોડીશું, આ રીતના કરી ખ ખટારા નો ખ આ રીતે આપણે લખીશું. અહીંયા આપણે નીચે ટપ્પા કરેલા છે, ત્યાં પણ આપણે આ રીતે ખ લખીશું. તો અને આ રીતે જોડીશું, આમ કરી આમ કરી આ રીતના ખ લખીશું. હવે આપણે ખ ગણપતિ નો ક એ કેમ કરીશું? બે ડોટ કરીશું અને આ રીતે જોડીશું, અહીં સાઈડમાં ઉભી લીટી કરીશું. ગ ગણપતિ નો ગ અહીંયા પણ મેં ડોટ કરેલા જ છે, ત્યાં પણ આપણે આ રીતે લખીશું. ગ ગણપતિ નો ગ, ગ ગણપતિ નો ગ. હવે લખીશું ગ ઘર નો ગ. તેમાં માટે કઈ ડોટ કરીશું અને અહીંયા જોડીશું, અને અહીંયા જોડીશું અને આ રીતે ઉભી લીટી કરીશું. એ રીતે આપણે અહીંયા નીચે પણ બે વખત લખીશું ઘ ઘરનો ઘ બોલીશું અને લખીશું ઘ ઘરનો ઘ, ઘ ઘરનો ઘ. હવે લખીશું ચકલીનો ચ, તેમાં આપણે બે ચોક કરીશું. હવે લખીશું છ છત્રી નો છ, તેમાં આપણે ત્રણ ડોટ કરીશું. અડધું અડધું દઉં અહીંથી ઉપર લઈ લીધું કરીશું છ છત્રી નો છ. આ બેનો પણ આપણે આ જ રીતે લખીશું છત્રી નો છ, છત્રી નો છ. હવે લખીશું જમલુક નો છ, એમાં બે સાઈડમાં ટપ્પા કરીશું અને નીચે કરીશું. અને એક તકોસમાં જોડીશું અને ઉપર લઈ જશું કરીશું.